नमस्कार विद्यार्थी मित्रों, पाठ 18 दूषित पाणी नी वार्ता। दूषित पाणी नी वार्ता आ टाइटल ज आपने घणु बधु कही जाए छे। विज्ञान नी अंदर वार्ता शब्द आपने थोड़ोक आश्चर्य में मूकी नी जाए छे, पण बहु समझवा जेवो पाठ छे के आपणे जोईए छीए के रोजिंदा जीवन में दरेक जग्याए पाणीनी तंगी एक अत्यारे एक विकट समस्या छे। विद्यार्थी मित्रों, पाणी मळे छे तो त्यां चोखू पाणी पीवा पात्रनुं पाणी मळतुं नथी। आपणने सामान्य रीते पाणीना स्वच्छ पाणीना बे स्त्रोत्र छे, एक छे जळाशय અને એક છે ભૂગર્ભ જળ, અને આ બંને સ્ત્રોત્ર છે એ અત્યારે દૂષિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોખ્ખું પાણી મેળવી શકતા નથી। યુનાઇટેડ નેશને 22 માર્ચને જળ દિવસ જાહેર કર્યો, એની સાથે સાથે 2005 થી 2015 સુધીની જીવન માટે પાણીનો સમયગાળો જાહેર કર્યો। જીવન માટે પાણીનો સમયગાળો જાહેર કર્યો। આ સમયગાળો શા માટે? જીવન માટે પાણી સમયગાળો, કારણ કે એણે જોયું કે વિશ્વના ઓછામાં ઓછા 1 અબજ લોકોને, 1 બિલિયન લોકોને પીવા માટે સ્વચ્છ પાણી મળતું નથી। આપણે પણ અત્યારે એવી પરિસ્થિતિની નજીક આવીને ઊભા છીએ, માટે જ આપણે શુદ્ધ પાણી મેળવવા માટે થઈને ઘરમાં પ્યુરિફાઈ સિસ્ટમ એટલે કે આરો જેવી વસ્તુને રાખીએ છીએ। કારણ કે આપણને પણ વિશ્વાસ નથી કે આપણને જે પીવા માટે પાણી મળે છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે। તો આના માટે થઈને એ તેણે આ જાહેર કર્યું, અને પાણીના શુદ્ધિકરણ માટે થઈને બધા પ્રદૂષકોને પાણીથી દૂર રાખવા અને આ પ્રક્રિયાને સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાવી। પ્રદૂષકો પાણીના સ્ત્રોતમાં ભળે તે પહેલાં જ એને દૂર કરવા, એને સુએજ સિસ્ટમ અથવા તો સુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાવી। તો આ સુએજ છે એ છે શું? તો કે સુએજ છે એ વહી જતા આપણે શેરીમાંથી, ઘરમાંથી, ઉદ્યોગમાંથી, હોસ્પિટલમાંથી અનેક જગ્યાએથી પાણી મુક્ત થાય છે, અને વરસાદમાં પણ પાણી છે એ શેરીઓમાં વહી જાય છે છાપરા ઉપરથી ને। તો આ સુએજ એ પ્રવાહી કચરો છે, તેમના મોટાભાગનું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે, અને આવા દ્રવ્યોને પ્રદૂષક કહે છે। સુએજ એ પ્રવાહી કચરો છે, તેમના મોટાભાગનું પાણી છે એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે, આ દ્રવ્યોને પ્રદૂષક કહે છે। અને આ સુએજ ટ્રીટમેન્ટ એટલે હવા પ્રદૂષકોને દૂર કરવું, આને સુએજ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર કેટલા પ્રકારની અશુદ્ધિ હોય? તો કે કાર્બનિક અશુદ્ધિ હોય, અકાર્બનિક હોય, પોષક તત્વ હોય, બેક્ટેરિયા હોય, અને બીજા જુદા જુદા સૂક્ષ્મજીવો હોય છે। તો કાર્બનિક અશુદ્ધિની અંદર પ્રાણીનો કચરો, તેલ, યુરિન, જંતુનાશક દવાઓ, ફળો, શાકભાજીનો કચરો, અકાર્બનિકની અંદર નાઇટ્રેટ, ફોસ્ફેટ ધાતુઓ, પોષક તત્વોની અંદર ફોસ્ફરસ, નાઇટ્રોજન, બેક્ટેરિયાની અંદર કોલેરા, ટાઇફોડના બેક્ટેરિયા, અન્ય સૂક્ષ્મજીવો હોય છે। પાણી તાજગી સભર બનાવે એક મહત્વપૂર્ણ પ્રવાસ, હે તો પાણીનો પ્રવાસ પણ એક મહત્વપૂર્ણ હોય છે। આપણે ઘરો અને બહુમાળીઓમાંથી પાણી નીકળે છે તે પાઇપ ફાટે ગટરમાં જાય છે, અને ગટરમાંથી તે હવે તો સુએજ ટ્રીટમેન્ટ પ્રમાણે તો દરેક શેરીનું પાણી જ્યાં એકત્રિત થતું હોય ત્યાં એક ટાંકી જેવું બનાવવામાં આવે છે, જેને મેન હોલ્સ કહેવામાં આવે છે। અને આ મેન હોલ્સનું કાર્ય પણ એ જ છે કે કચરો તેમાં રહી જાય, અમુક પ્રકારનો નિલંબિત કચરો તેમાં રહી જાય અને બાકીનું પાણી આગળ વધે, અને આવી રીતે
पानी ने सुए ट्रीटमेंट सुधी पहुँचाड़व अने सुए ट्रीटमेंट नी अंदर आ पानी पण स्वच्छ थाय अने तेने फरी उपयोग में खेती के अन्य उपयोग उद्योगों में अन्य उपयोग में लई शकाय एवं बनावाय अवो एक पानीनो जो प्रवास थाय तो प्रदूषणनू पानीना प्रदूषणनू महद अंशे निवारण पण थाय छे। तो विद्यार्थी मित्रों आजे आपणे आटलुं जोयुं आवता पीरियड नी अंदर प्रदूषित पानी नी सारवार अने वेस्ट वॉटर ट्रीटमेंट नो एक बीजो ज एक भाग जोईशुं। त्यां सुधी मने रजा आपशो। जय हिंद जय भारत।